હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો. વિજયનગર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિજયનગર આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પમાં રાખવામાં આવ્યું, જેમાં 40 બોટલ બ્લડ ડોનેશન એકઠું કર્યું હતું. આ કાર્યક્રમમાં વિજયનગરના તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ એમ ચૌહાણ તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય ડોક્ટર રાજેશ પટેલ દ્વારા સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ વિજયનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસીમિયા ગ્રસ્ત બાળકોની રક્તદાન જરૂરિયાતને પહોંચી વળવા ખૂબ જ અઘરું છે અને રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે, તેવા સમયે સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અને વિજયનગર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિજયનગર સામૂહિક કેન્દ્રમાં યોજાયેલ આ કેમ્પમાં 40 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બ્લડ બેંકો લોકડાઉનના કારણે કેમ્પો યોજી શકતી નથી અને દાતાઓ પણ રક્ત ડોનેટ કરવા માટે જઈ શકતા નથી. આ સંજોગોમાં બ્લડ બેંકોમાં લોહીનો પૂરતો જથ્થો રહે તે માટે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. લલિત ડામોર, ZSTV, વિજયનગર.